हेलो फ्रेंड्स, तमारो स्वागत छे मारा किचन में। आज आपणे बनावीशुं लाइव खाटा ढोकळा। तो लग्न प्रसंग में के लारी पर स्ट्रीट फूड तरीके पण आ लाइव ढोकळा मळे छे अने एने काचा तेल साथे अने लसणनी चटणी साथे सर्व करवामां आवे छे। जो तमे घरे क्यारे रू जेवा पोचा एवा लाइव ढोकळा न बनाव्या होय तो आ रेसिपी जरूरथी ट्राई करजो। तो चालो बनावीए। तो पहला आपणे एक बाउलमां दाळ अने ચોખાને પલાળી દેશું। તો 5-6 કલાક પલાળવાના છે। તમારે સવારે બ્રેકફાસ્ટમાં બનાવવા હોય તો રાત્રે પલાળી દેવાના અને સાંજે બનાવવા હોય તો એ રીતે તમારે 4-5 અગાઉ પલાળી દેવાના। તો એક બાઉલમાં 1/2 કપ ચોખા, 1/2 કપ ચણાની દાળ, 1/2 કપ પીળી મગની દાળ અને 1/2 કપ આપણે અડદની દાળ લેશું। તો તમારે ઓછા ઢોકળા બનાવવા હોય તો ઘરમાં કોઈ પણ જે નાની વાટકી હોય એ જ માપ લઈ બધી દાળ અને ચોખા એક સરખું જ લેવાનું છે। એકદમ સારી રીતે મિક્સ કરીશું, 2-3 પાણીથી ધોઈ લઈશું અને આ રીતે ઉપર સુધી પાણી ભરી અને આપણે 5 કલાક માટે પલાળવાનું છે। જો સવારે બ્રેકફાસ્ટમાં બનાવવા હોય તો પૂરી રાત પલાળી દેવાના। 5 કલાક પછી દાળ અને ચોખા સારી રીતે પલાળી ગયા છે। આપણે 1/2-1/2 એમ કરી મિશ્રણ મિક્સર જારમાં નાખી વાટવાનું છે। તો મેં 1/2 દાળ અને ચોખા પલાળેલા મિક્સર જારમાં ઉમેરી દીધા। હવે આપણે એમાં 1/2 કપ ખાટું દહીં, તો 2 વાર થોડું થોડું કરી હું ઉમેરીશ અને એને એકદમ સ્મૂથ પીસી લઈશું। તો તમે જોઈ શકો છો બેટર તૈયાર છે। આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને એ જ રીતે બચેલા દાળ ચોખા અને સાથે એમાં બચેલું દહીં ઉમેરી દઈશું। અહીંયા તમે દહીંની જગ્યાએ ખાટી છાશ તમારા ઘરમાં હોય તો એ ઉમેરવાની અને દહીં ખાટું નહીં હોય તો બહુ ઢોકળાનો સ્વાદ નહીં સારો આવે એટલે તમારે એ ધ્યાન રાખવાનું। તો ખાટું દહીં કે ખાટી છાશ જેટલી તમને દળવામાં જરૂર પડે એટલું તમારે એને પીસી લેવાનું। તો દહીં સાથે મેં થોડું પાણી પણ ઉમેર્યું છે તો એ પણ પીસી અને આપણે એને પણ બેટર સાથે મિક્સ કરી દઈશું। તો આ રેસિપીથી તમે 3 થાળી લાઈવ ઢોકળાની બનાવી શકશો। મિક્સર જારમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરી એને રિન્સ કરી પાણીને આપણે બેટર સાથે મિક્સ કરી દઈશું। તો મેં વાટવા ટાઈમે લગભગ 1/4 કપથી થોડું ઉપર પાણી વાપર્યું છે અને 1/2 કપ દહીં ઉમેર્યું છે। તમે જો ખાટી છાશ વાપરવાના હોય તો 1/2 કપથી થોડી ઓછી ખાટી છાશ વાપરવાની, બેટર જો તમને લાગે બહુ વધારે પડતું જાડું છે તો તમારે થોડું એને પાતળું કરવાનું। તો એકદમ સારી રીતે મિક્સ કરી દીધું છે મેં। હવે આપણે એમાં 2 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, મેં તીખા લીલા મરચાં લીધા છે, તમારે વધારે તીખાશ જોવે તો વધારે 1 ટીસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની, 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન મીઠું, નહીંતર તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે, તો હું ઓછું વાપરી રહી છું। 3 નાની ચમચી જેટલું મેં તેલ ઉમેરી દીધું છે અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરીશું। તો આ ઢોકળા છે એ લાઈવ છે એટલે ખટાશ આપણે નેચરલી અને આથો નથી આવવા દેવાની, એટલે તમે દહીં કે આદુ મરચાં એવા સારા પ્રમાણમાં તમારે ઉમેરવાનું। તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બેટરને મેં મિક્સ કરી દીધું છે। બેટરને સાઈડમાં મૂકી અને 2 પ્લેટ લેશું, તો ઢોકળીઓ હું વાપરી રહી છું, તમે ઢોકળ્યા વગર કથરોટમાં પણ મોટી પ્લેટ લઈ અને ઢોકળાને બાફી શકો છો। તો આપણે 1/2-1/2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી 2 પ્લેટને એકદમ સારી રીતે ગ્રીસ કરી લઈશું અને ઢોકળિયામાં 4-5 કપ જેટલું પાણી આપણે એને ઉકળવા મૂકી દઈશું। તો ઢાંકી અને આપણે ઢોકળા માટે પાણી ગરમ કરીશું હાઈ ફ્લેમ પર। તો પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ઢોકળાની પ્લેટ રેડી કરી લઈશું। તો આ બેટર છે એ 3 પ્લેટનું છે એટલે મેં એમાંથી 1 પ્લેટનું બેટર બહાર કાઢી બીજા બાઉલમાં ભરી લીધું છે અને આ બેટરમાં આપણે 1 ટીસ્પૂનથી થોડો ઉપર ઇનો ફ્રૂટ સોલ્ટ, રેગ્યુલર જે ફ્લેવર આવે એ મેં ઉમેરી છે અને ઉપર આપણે 2-3 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। તો એકદમ સારી રીતે બેટર મિક્સ કરી દેશો એટલે આ રીતે બેટર છે એ તમારું ફૂલી જશે। હવે આપણે સારા એવા ઢોકળા દેખાય એટલા માટે ઝીણા કાપેલા લીલા ધાણા, તમે અહીંયા ખમણેલું ગાજર, મકાઈના દાણા પણ ઉમેરી શકો છો અને આપણે બેટરને 1/2-1/2 કરી એમ 2 થાળીમાં વેચી દેશું। તો એક સરખું અને ઢોકળા તમારે જડ્ડા પાતળા કેવા બનાવવા છે એ રીતે તમારે બેટર નાખવાનું। તો આ રીતે 2 પ્લેટમાં બેટર નાખી મેં ફેલાવી દીધું છે। ઉપરથી આપણે લાલ મરચું પાવડર છાંટીશું, તો બહાર જે ઢોકળા મળે એમાં લાલ મરચું પાવડર આ રીતે છાંટેલું હોય છે અને જે આપણે ઢોકળિયું ગરમ કરવા મૂક્યું હતું એ હવે ગરમ થઈ ગયું છે। આપણે 2 પ્લેટ ઢોકળિયામાં મૂકી અને હાઈ ફ્લેમ પર આપણે એને 10-12 મિનિટ માટે બાફીશું। તો આ રીતે હું 2 પ્લેટ મૂકી દઈશ।
તો 12 મિનિટમાં હાઈ ફ્લેમ પર આપણા ઢોકળા થાય તે સુધીમાં સાથે ખવાતી કાઠિયાવાડી લસણની ચટણી બનાવી લઈશું. તો એના માટે મેં અહીંયા 20-25 લસણની કળીઓ, 3 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 2 ટેબલ સ્પૂન રેગ્યુલર લાલ મરચું લીધું છે. આપણે લસણની કળીઓને ખાયણીમાં નાખીશું અને આપણે એને પહેલાં પીસી લઈશું. તો થોડી પહેલાં પીસી લેવાની. અને લસણની ચટણી છે એ મિક્સરમાં બનાવો એના કરતાં જે ખાંડીને બનાવો એનો સ્વાદ એકદમ અલગ આવે છે. તમે બે રીતે ટ્રાય કરી શકો છો, પણ નોર્મલી જે દેશી કાઠિયાવાડી ચટણી છે એ આ રીતે ખાયણી દસ્તામાં પીસીને જ બનાવવામાં આવે છે. તો આ રીતે હું પહેલાં પીસી લઈશ. થોડું પીસાઈ જાય એટલે આપણે કાશ્મીરી લાલ મરચું, રેગ્યુલર લાલ મરચું, તો જે થોડું તીખું આવે એ મેં લીધું છે. તમે વધુ ઓછું કરી શકો છો અને આપણે એને પીસી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં પીસી લીધું છે. આ રીતે તમે ચટણીને પીસીને રાખશો તો એ લાંબા ટાઈમ સુધી સારી રહે છે. હવે આપણે એમાં મીઠું સ્વાદ પ્રમાણે 1/2 ટીસ્પૂન જેટલું અને ચપટી જેટલા શુગરના ખાંડના દાણા નાખીશું અને એકદમ સારી રીતે પીસી લઈશું. તો આ રીતે આ ચટણી, કાચી ચટણીને તમે અઠવાડિયા સુધી સાચવી શકો છો. આ ચટણીને માખણ સાથે મિક્સ કરી ભાખરી સાથે, રોટલા સાથે કે પછી પરાઠા અને પૂરી સાથે આ ચટણી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચટણી પીસીને રેડી કરી લીધી છે, આ કાચી ચટણી તૈયાર. હવે આપણે ચટણીનો વઘાર કરીશું. તો એના માટે આપણે એક પેનમાં 3-4 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. આ ચટણીમાં તેલનું પ્રમાણ વધારે હોય છે પણ મેં થોડું ઓછું લીધું છે. તેલ એકવાર ગરમ થઈ જાય એટલે આપણે પીસેલી લસણની ચટણી નાખીશું અને તેલ આપણે એકદમ હલકું ગરમ કરીશું, બહુ વધારે ગરમ નહીં કરવાનું. અને ગેસની આંચ મીડિયમ ટુ સ્લો સાઈડ રાખી અને ચટણીને તેલ છૂટું પડે ત્યાં સુધી સારી રીતે સાતળી લેશું. એટલે લસણની જે બધી કચાશ, તો લસણ જે કાચું હોય એ સારી રીતે સતળાઈ જાય તો ચટણીનો ટેસ્ટ છે એ બહુ સારો આવે છે. તો આ રીતે આપણે એને સારી રીતે સાતળી લઈશું. આ ચટણી ખાટા ઢોકળા સાથે ખાવામાં બહુ જ મજા આવે છે. તમે કાચી ચટણી પણ ઢોકળા સાથે ખાઈ શકો છો. તો આને હું થવા દઈશ. માત્ર 2 જ મિનિટમાં તેલ આ રીતે છૂટું પડવા લાગશે અને લસણ એકદમ સારી રીતે તમે જોઈ શકો છો સતળાઈ ગયું છે. હવે આપણે એક બાઉલમાં 2 ટેબલ સ્પૂન જેટલું દહીં લઈ લઈશું અને દહીંને પહેલાં એકદમ સારી રીતે આપણે ફેટવાનું છે. તો 2 ટેબલ સ્પૂન જેટલું દહીં લઈ ચમચીના મદદથી એકદમ સારી રીતે ફેટી લેશું. તો દહીં આપણું ફેટાઈ ગયું છે. હવે હું એમાં 2-3 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દઈશ અને આ રીતે મિક્સ કરી છાશ બનાવી લઈશ. આપણે આ ચટણીમાં આ છાશ નાખી દઈશું. તો બહુ ખાટું ન હોય એવું દહીં લેવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરી અને થવા દઈશું. તો થોડી જ વારમાં જેટલું આપણે તેલ નાખ્યું છે એ બધું જ છૂટું પડી જશે અને ચટણી આપણી ક્રીમી જેવી થોડો બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો આ ટ્રીક સાથે આ સાતળેલી ચટણી છે એ બહુ સ્વાદિષ્ટ લાગે છે. છાશના પ્રમાણમાં થોડું મીઠું ઉમેરી દઈશું. થોડું ગળપણ તો સારી એવી ચટણી થઈ જશે અને આપણે જેવી શુગર નાખશું એટલે તેલ બધું છૂટું પડી જશે અને જેવું તેલ છૂટું પડે એટલે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું. તો સર્વ કરવા માટે લસણની ચટણી તૈયાર છે. હવે જે ઢોકળા આપણે બાફવા મૂક્યા હતા એને 12 મિનિટ જેવું થઈ ગયું છે. ગેસની આંચ બંધ કરી અને ખોલીશું. જેવું તમે ઢોકળાને ખોલો એટલે તરત જ ઉપર આપણે શીંગ તેલ લગાવી દઈશું તો ઢોકળા છે એ ડ્રાય ન થઈ જાય અને આ ઢોકળાને વઘાર વગર આપણે આમને આમ જ ખાવાના છે. એટલે લગભગ 1-2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને આ રીતે ઢોકળાને આ રીતે આપણે ગ્રીસ કરી લઈશું તેલથી. અને આ પ્લેટને બહાર કાઢી બીજી જે નીચે પ્લેટ છે એને પણ હું તેલ લગાવી દઈશ અને ઢોકળાને હલકા 1-2 મિનિટ જેવા ઠંડા પડવા દેવાના. હલકા 1-2 મિનિટ જેવું થાય એટલે આપણે એના કાપા કરી લઈશું અને ગરમ ગરમ આ ઢોકળાને લસણની ચટણી અને કાચા તેલ સાથે સર્વ કરીશું. તો આ ઢોકળા છે એ આથા વગરના છે. તો જે લોકોને આથાવાળું ન ફાવતું હોય તો પણ ખાઈ શકે એવા આ ઢોકળા છે. તો તમે આ લાઈવ ઢોકળા એકવાર જરૂરથી બનાવજો. જો તમને આ લાઈવ ઢોકળાની રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો તમે જોઈ શકો છો તાવીથાના મદદથી આ રીતે ઢોકળા સાઈડ અલગ કરી અને પછી આપણે એને આ રીતે કાઢી લઈશું અને ગરમ ગરમ ઢોકળાને તેલ સાથે, કાચા તેલ સાથે અને લસણની ચટણી સાથે સર્વ કરીશું. તમે સવારના નાસ્તામાં કે સાંજની ચા સાથે કે કોઈ મહેમાન આવવાના હોય
ત્યારે આ ઝટપટ ઢોકળા બનાવીને સર્વ કરી શકો છો અને એકદમ રૂ જેવા પોચા લાઈવ ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો રેસિપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ લાઈવ ઢોકળાની રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.